જીવલાણ કોરોના વાયરસના દર્દીઓનો જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં નાખનાર ડોક્ટર અને નર્સ પર હુમલો થવા અને પડોશીઓ દ્વારા ઘર ખાલી કરવા દબાણ કરતા કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવા જ કિસ્સાઓમાં અડાજણ પાટિયાની કલ્પના સોસાયટીમાં નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં બાર દિવસની ડ્યુટી બજાવી પરત ઘરે આવનાર નર્સનું સોસાયટીના રહેવાસીઓએ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફૂલ વરસાવવા ઉપરાંત તાળી થાળીથી તેમનું અભિવાદન કર્યું હતું સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાયરસ સામેની જંગમાં દર્દીઓનો જીવ બચાવવા માટે ડોક્ટર અને નર્સ સહિત મેડિકલ સ્ટાફ વર્કર પર હુમલો અને પડોશીઓ દ્વારા ઘર ખાલી કરવા માટે દબાણ કરવાના કિસ્સા એક પછી એક પ્રકાશવામાં આવી રહ્યા છે હિંસક હુમલાના વધતા કિસ્સા વચ્ચે આજરોજ અડાજણપાટિયા સ્થિત કલ્પના સોસાયટી વિભાગ ના રહેવાસીઓએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સોસાયટીમાં રહેતી અને નવીલ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી નિપા ગેનુભાઈ માનકર હોસ્પિટલના કોરોના વોર્ડમાં સતત સાત દિવસ અને ત્યારબાદ અન્ય વોર્ડમાં માં પાંચ દિવસની ડ્યુટી પૂર્ણ કરી પરત આવી રહ્યાની જાણ રહેવાસીઓને થતા તમામ લોકો સોસાયટીના ગેટ પર પહોંચી ગયા હતા અને માસ્ક પહેરાવવાની સાથે હાથમાં ફૂલ અને થાળી વેલણ સાથે પહોંચેલા સોસાયટીના રહીશોએ ના ડિસ્ટન્સ જાળવી અભિવાદન કર્યું હતું આ અંગે સોસાયટીના રહેવાસી સુનિલ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના સામેની જંગમાં ડોક્ટર અને નર્સ ફર્સ્ટ વોરિયર્સ છે વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે ફર્સ્ટ વોરિયર્સ સાથે અમાન્ય વર્તન યોગ્ય નથી તેવા સંજોગોમાં નિપાબેન વાયરસ સામેની જંગમાં ફર્સ્ટ વોરિયર્સ છે તેઓને સોસાયટીનો આનંદ છે